ગયા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 10 નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક્ટિવિટી 11 એમાં ક્વેશ્ચન નંબર 23 ફિલ ઇન ધ ડિટેલ્સ ઓફ યોર ફેમિલી મેમ્બર્સ શું કહે છે કે તમારા પરિવારના સભ્યો વિશે નીચે પ્રમાણે વિગત નોંધો. તો હવે આ જે ક્વેશ્ચન નંબર 23 છે એ તમારે તમારી જાતે કરવાનું છે. એટલે એમાં શું કરવાનું છે તો જુઓ, તમને એક બોક્સ આપેલું છે, એક ટેબલ આપેલું છે. હવે એની અંદર વુ એટલે કોણ, અને પછી બ્રેકેટમાં નીચે એવું લખ્યું છે કે ફેમિલી મેમ્બર્સ વિથ નેમ. એટલે શું કહે છે કે ફેમિલી મેમ્બર્સ એટલે કે તમારા કુટુંબમાં જેટલા સભ્યો હોય એ બધાના અહીંયા નામ લખવાના છે. ત્યાર પછી બીજું બોક્સ કેવું છે એમાં જુઓ, બેન લખ્યું છે અને બ્રેકેટમાં બર્થ ડેટ લખેલું છે, બેન. તો બેન એટલે ક્યારે અને બર્થ ડેટ એટલે જન્મ તારીખ. તો શું લખવાનું છે અહીંયા તો કે તમારા ફેમિલી મેમ્બરમાં જેટલા સભ્યો છે એ સભ્યોનું નામ તમે પહેલા બોક્સમાં લખ્યું છે અને એની સામે એની બર્થ ડેટ એટલે કે એની જન્મ તારીખ, એનો જન્મ ક્યારે થયો હતો એ લખવાનો છે, બરાબર. અને ત્યાર પછી ત્રીજું બોક્સ છે એમાં જુઓ, બે લખ્યું છે, બે. તો બે એટલે ક્યાં અને બ્રેકેટમાં લખ્યું છે બર્થ પ્લેસ. હવે બર્થ પ્લેસ એટલે જન્મ સ્થળ. તો હવે એ વ્યક્તિનો જન્મ ક્યાં થયો છે એના વિશે તમારે લખવાનું છે. તો જુઓ, હવે એમાં મધર આપ્યું છે, બરાબર. મધર એટલે મમ્મીનું નામ લખવાનું છે. પછી સામી, તમારા મમ્મીની જન્મ તારીખ લખવાની છે બીજા બોક્સમાં. અને ત્રીજા બોક્સમાં તમારા મમ્મીનો જન્મ સ્થળ, તમારા મમ્મીનો જન્મ જે ગામ જે સિટી બરાબર જે શહેરમાં થયો હોય એ શહેર કે ગામનું નામ લખવાનું છે. ત્યાર પછી તમારા ફાધરનું નામ લખવાનું છે એટલે કે તમારા પપ્પાનું નામ લખવાનું છે. પછી એની બર્થ ડેટ એટલે કે એની જન્મ તારીખ અને ત્રીજા ખાનામાં એનું જન્મ સ્થળ. અને બર્થ ડેટ બધાએ મંથ સાલ અને ડેટ આ બધું લખવાનું છે. સપોઝ કે તમારા મમ્મીની જન્મ તારીખ 25 ફેબ્રુઆરી 1980 હોય તો તમારે આ રીતે લખવાનું કે 25 પછી PH એટલે કે 25th પછી ફેબ્રુઆરી મહિનો, બરાબર. ફેબ્રુઆરીમાં થયો હોય તો લખવાનું ફેબ્રુઆરી, પણ આખો સમય ફેબ્રુઆરીનો સ્પેલિંગ મોટો છે એટલે ખાલી FEB એમ કરી અને બોલ્ડ કરી દેવાનું, બરાબર. શોર્ટ ફોર્મમાં લખવાનું FEB અને પછી 1980 1980 આ રીતે તમારે બર્થડે લખવાની છે. અને પછી એનું બર્થ પ્લેસ એટલે કે એનું જન્મ સ્થળ લખવાનું છે. ત્યાર પછી બ્રધર એટલે પછી ભાઈનું નામ લખવાનું છે, પછી ભાઈની જન્મ તારીખ લખવાની છે અને ભાઈનું જન્મ સ્થળ લખવાનું છે. ત્યાર પછી સિસ્ટર એટલે કે તમારી બેનનું નામ લખવાનું છે, પછી એની જન્મ તારીખ લખવાની છે અને ત્રીજા બોક્સમાં એનું જન્મ સ્થળ લખવાનું છે. અને ત્યાર પછી છેલ્લું જે લાસ્ટ છે એ ફ્રેન્ડ એટલે કે ત્યાં તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે, કોઈ પણ એક જ મિત્રનું નામ લખવાનું છે અને એની સામે બીજા બોક્સમાં એની જન્મ તારીખ લખવાની છે અને ત્રીજા બોક્સમાં એનું જન્મ સ્થળ લખવાનું છે. તો આ તમારે ક્વેશ્ચન નંબર 23 એ તમારે મેં તમને સમજાવ્યો એ પ્રમાણે તમારે જાતે કમ્પ્લીટ કરી લેવાનો છે. હવે ત્યાર પછી નીચે જુઓ ક્વેશ્ચન આન્સર આપેલા છે. બેઝડ ઓન ધ અબાઉ ડિટેલ્સ રાઇટ ધ આન્સર્સ ઓફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન. શું કહે છે કે આ વિગતોના આધારે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. હવે આ વિગત એટલે કઈ વિગત કે તમે જે ઉપર બોક્સ તમને જે બોક્સ આપેલું છે જે ટેબલ આપ્યું છે એ તમે કમ્પ્લીટ કરી લીધું. હવે એ ટેબલ મુજબ એટલે કે એ બોક્સ મુજબ તમારે નીચેના પ્રશ્ન જવાબ લખવાના છે. હવે એમાં જુઓ, પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ એજ ઓફ યોર ફાધર. હવે શું કહે છે કે તમારા પપ્પાને બરાબર તમારા પિતાને એજ એટલે ઉંમર, તો તમારા પિતાની ઉંમર શું છે. હવે જેટલી હોય ને ઉંમર એ લખવાની છે. સપોઝ કે તમારા સપોઝ એટલે ધારો કે તમારા પપ્પાની ઉંમર 43 વર્ષની હોય તો તમારે આ રીતે લખવાનું કે માય ફાધર ઇઝ 43 યર્સ ઓલ્ડ, બરાબર. આ રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે, પણ તમારે હું કોઈની એજ રીતે સીધું લખી નથી નાખવાનું, જે હોય એજ એજ લખવાની છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, વેર વોઝ યોર સિસ્ટર ઓર બ્રધર બોર્ન. હવે આ પ્રશ્ન શું કહેવા માંગે છે કે તમારા
જન્મ અમદાવાદમાં થયો હોય તો તમારે આ રીતે આન્સર લખવાનો કે માય સિસ્ટર વોઝ બોર્ન ઇન અમદાવાદ. બરાબર. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન શું છે કે વેર વોઝ યોર મધર બોર્ન. હવે શું કહે છે કે તમારા મમ્મીનો જન્મ ક્યાં થયો હતો, તો તમારા મમ્મીનું જન્મ સ્થળ જે હોય, તમારા મમ્મીનો જન્મ જ્યાં થયો હોય તે ગામ અથવા તો તે શહેરનું નામ લખવાનું છે. જેવી રીતે ક્વેશ્ચન 2 નો આન્સર મેં તમને કીધો એ જ રીતે ક્વેશ્ચન 3 નો આન્સર આવશે. પરંતુ શું ચેન્જ થશે તો કે ખાલી એક ગામ અથવા તો શહેરનું નામ. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન, વેન વોઝ યોર સિસ્ટર ઓર બ્રધર બોર્ન. હવે શું કહે છે કે તમારા દીદી અથવા તો તમારા ભાઈનું જન્મ ક્યારે થયો હતો એ લખવાનું છે. ક્યાં થયો હતો એમ નહીં, પરંતુ ક્યારે થયો હતો. તો તારીખ મહિનો અને સાલ ત્રણે ત્રણ વસ્તુ લખવાની છે. હવે જુઓ, ધારો કે તમારી દીદીનો જન્મ 31 ડિસેમ્બર 2010 થયો હોય તો તમારે આ રીતે લખવાનું કે માય સિસ્ટર વોઝ બોર્ન ઓન 31st ડિસેમ્બર 2010. બરાબર, આ રીતે લખવાનું છે. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન, વોટ ઇઝ યોર મધર્સ બર્થ ડે. હવે શું લખવાનું છે કે તમારા મમ્મીની જન્મ તારીખ શું છે. હવે આપણને મમ્મીની જન્મ તારીખ પૂછી છે તો તમારા મમ્મીની જન્મ તારીખ જે હોય એ તમારે લખી નાખવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 24 જુઓ, ચેક ઇફ બર્થ ડેટ, બર્થ પ્લેસ ઓર નેમ ઓફ એની ઓફ યોર ફેમિલી મેમ્બર્સ મેચ વિથ ધ અધર સ્ટુડન્ટ્સ ફેમિલી મેમ્બર્સ ફ્રોમ સેન્ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. શું કહે છે કે તમારા પરિવારના સભ્યોને મળતી આવતી બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ, બર્થ પ્લેસ એટલે કે જન્મ સ્થળ કે નેમ એટલે કે નામ જેવી વિગતો વર્ગના બીજા કોઈ વિદ્યાર્થીના પરિવારમાં છે કે કેમ તે ચકાસો એટલે કે તે આપણે જોવાનું છે. જો સરખી વિગતો હોય તો તે વર્ગ સમક્ષ રજૂ કરો. આ પ્રમાણે બીજા વાક્યો બનાવો. હવે જુઓ આ પ્રશ્નમાં આપણે શું કરવાનું છે તો કે આપણે આ પ્રશ્ન છે એ ક્લાસમાં આપણે બધા સાથે હોય ત્યારે આ પ્રશ્ન આપણે ફિલઅપ કરવાનો હોય. કેમ કે તમારી જે કંઈ ડિટેલ્સ છે તમારા ફેમિલીની એ ડિટેલ્સ તમારે તમારા ક્લાસમાં ભણતા બીજા સ્ટુડન્ટ સાથે મેચ થાય છે કે નહીં એ જોવાનું છે. એટલે આ પ્રશ્ન એટલે કે 24 નંબરનો જે પ્રશ્ન છે એ આપણે જ્યારે મળશું ક્લાસમાં ત્યારે કરાવીશ. બરાબર, અત્યારે એ પ્રશ્નને ડ્રોપ કરી દે એટલે કે અત્યારે એ પ્રશ્નમાં તમારે કંઈ જ કરવાનું નથી, એ પ્રશ્ન અત્યારે છોડી દેવાનો છે. ત્યાર પછી એક્ટિવિટી 12 જુઓ, ક્વેશ્ચન નંબર 25, રાઇટ ધ સેન્ટેન્સીસ ઇન ધ બોક્સિસ અકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ. શું કહે છે કે ઉદાહરણ પ્રમાણે બોક્સમાં વાક્ય લખો. હવે જુઓ એમાં એક્ઝામ્પલ આપેલું છે. હવે એમાં એક્ઝામ્પલમાં આપણને એક વાક્ય આપેલું છે. હવે આમાં જે વાક્ય આપ્યા છે એ મીનિંગલેસ વાક્ય છે એટલે કે એનો કોઈ અર્થ નથી થતો, પરંતુ આપણને જે વાક્ય આપેલું છે એ બોક્સમાં આપણે એક બોક્સમાં એક જ લેટર એટલે કે એક જ અક્ષર લખવાનો છે. હવે જુઓ એક્ઝામ્પલમાં આપણને વાક્ય શું આપ્યું છે કે હલો, પછી કોમા કરેલું છે એટલે કે અલ્પવિરામ કરેલું છે. પછી શું કહ્યું છે કે 102 રેલવે ઇન્ક્વાયરી, પછી ફૂલ સ્ટોપ છે અને પછી શું લખ્યું છે કે હાઉ કેન આઈ હેલ્પ યુ, પછી ક્વેશ્ચન માર્ક છે. તો જુઓ એક્ઝામ્પલમાં એ વાક્ય કેવી રીતે લખેલું છે. જુઓ મેં અહીંયા બોર્ડમાં લખ્યું છે કે હલો, તો હલોનો સ્પેલિંગ શું છે કે H E ડબલ L O, તો એક ખાનામાં એક એક જ અક્ષર લખવાનો છે. H E પછી ડબલ L, એ બે અલગ અલગ લખવાનું, પછી O, પછી કોમા છે તો એ કોમાનો એક અલગ ખાનો, બરાબર, કોમા એક અલગ ખાનામાં લખવાનો, પછી E અહીંયા આ હલો લખાઈ ગયું, પછી શું છે તો કે 102 102, બરાબર, એટલે E 102 E અલગ અલગ ખાનામાં લખવાનું 102, પછી રેલવે, બરાબર, રેલવે, તો રેલવે એમ જ એક એક ખાનામાં એક એક લેટર લખવાનો. ત્યાર પછી ઇન્ક્વાયરી, ઇન્ક્વાયરી પછી ફૂલ સ્ટોપ કરેલું છે, તો E પણ એવી જ રીતે ઇન્ક્વાયરીના સ્પેલિંગમાં એક એક અક્ષર એક એક ખાનાની અંદર લખવાનો છે અને ફૂલ સ્ટોપ જે લખ્યું છે E પણ બીજા અલગ ખાનામાં કરવાનું છે. ત્યાર પછી શું લખ્યું છે તો કે હાવ, તો હાવનો સ્પેલિંગ એક એક ખાનામાં લખવાનો અને ત્યાર પછી કેન, તો કેને એક એક
તો હેલ્પ નો સ્પેલિંગ એક એક ખાનામાં એક એક અક્ષર લખતું જવાનું અને ત્યાર પછી યુ અને પછી ક્વેશ્ચન માર્ક એટલે યુ નો સ્પેલિંગ એક એક ખાનામાં લખી અને ક્વેશ્ચન માર્ક નું ખાનું પણ અલગ કરવાનું તો આ રીતે તમને સાત વાક્યો આપેલા છે તો એ સાતે સાત વાક્યો તમારે ઉપરથી જોઈ જોઈને એક એક ખાનામાં એક એક અક્ષર લખી અને તમારે જાતે કમ્પ્લીટ કરી લેવાનું છે સાવ ઈઝી જ છે જોઈ જોઈને લખવાનું છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 26 હવે એમાં તમને એક પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ એપીજે અબ્દુલ કલામ વિશે આપેલો છે જુઓ ક્વેશ્ચન નંબર 26 રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન શું કહે છે કપડું વાંચો અને પ્રશ્નના જવાબ આપો હવે જુઓ એ પેરેગ્રાફ સમજાવું છું બધાયનું ધ્યાન આવી ગયું માસ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ બોર્ન ઓન 15 ઓક્ટોબર 1931 એટ રામેશ્વરમ તમિલનાડુ શું કહે છે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નો જન્મ બોર એટલે જન્મ 15 ઓક્ટોબર 1931 માં રામેશ્વરમ ગામમાં બરાબર તમિલનાડુના રામેશ્વર ગામમાં થયો હતો હી વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હવે શું કહે છે કે તે ભારતના 11મા પ્રતિનિધિ હતા અલોંગ વિથ ધીસ હી વોઝ પ્રોફેસર ઓથર એન્ડ એરોસ્પેસ શું કહે છે કે તેઓ એટલે કે એપીજે અબ્દુલ કલામ એ એક પ્રોફેસર એટલે કે એક અધ્યાપક બરોબર એટલે કોઈ ઉચ્ચ કક્ષાના જે કોઈ શિક્ષક હોય એને પ્રોફેસર કહેવાય અધ્યાપક પછી ઓથર એટલે કે લેખક અને એરોસ્પેસ એટલે કે તાંત્રિક વિદ્યાના જાણકાર એરોસ્પેસ એટલે તાંત્રિક વિદ્યાના જાણકાર કે જે અવકાશમાં વિમાન ઉડ્યન એટલે કે જે વિમાન ઉડાડવાની જે કોઈ ક્રિયા થતી હોય બરોબર અવકાશમાં એને લગતી તાંત્રિક ક્રિયાના તેઓ જાણકાર હતા અને તે સાયન્ટિસ્ટ બરોબર એટલે કે તેના એક તાંત્રિક વિદ્યાના વૈજ્ઞાનિક હતા હી હેડ અચીવ્ડ અવોર્ડ્સ લાઈક ભારત રત્ન 1997 પદ્મવિભૂષણ 1990 એન્ડ પદ્મભૂષણ ઇન 1981 હવે શું કહે છે કે તેમણે અચીવ એટલે મેળવ્યું અવોર્ડ એટલે કે જે અવોર્ડ મળે એ હવે શું કહે છે કે તેણે ભારત રત્ન 1997 પછી પદ્મવિભૂષણ 1990 અને પદ્મભૂષણ 1981 આ ત્રણ પ્રકારના એવોર્ડ તેમણે મેળવ્યા હતા ત્યાર પછી હી વોઝ નોન એઝ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા શું કહે છે કે તે નોન એટલે જાણીતા અને કેવી રીતે જાણીતા હતા તો કે મિસાઇલ મેનના નામથી તેઓ ભારતમાં જાણીતા હતા હી ઓલવેઝ એન્કરેજ્ડ યંગસ્ટર ઇન હિઝ સ્પીચ શું કહે છે કે હી ઓલવેઝ એટલે હંમેશા પછી એન્કરેજ એટલે પ્રોત્સાહિત પછી યંગસ્ટર એટલે કે યુવાન વ્યક્તિઓને અને સ્પીચ એટલે એની વાચા એની બોલી એની વાણી જે કોઈ હોય એ કંઈ વક્તૃત્વ આપતા હોય એ તો શું કહે છે કે તેઓ હંમેશા યંગસ્ટર એટલે કે યુવાન વ્યક્તિઓને પોતાની વાચાથી પ્રોત્સાહિત કરતા હતા હવે આ પેરેગ્રાફ તમે લોકોએ સમજી લીધો છે હવે નીચે તમને 10 પ્રશ્ન જવાબ આપેલા છે તો જુઓ ક્વેશ્ચન નંબર 1 વેન વોઝ ડોક્ટર કલામ બોર્ન પ્રશ્ન પૂછ્યું છે કે ડોક્ટર કલામ નો જન્મ ક્યારે થયો હતો તો ક્યારે થયો હતો તો કે 15 ઓક્ટોબર 1931 માં તો શું આવશે આન્સર ડોક્ટર કલામ વોઝ બોર્ન ઓન 15th ઓક્ટોબર 1931 ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 ડોક્ટર કલામ વોઝ બોર્ન એટ પછી ખાલી જગ્યા કરેલી છે ડેશ બરોબર તો શું કહે છે કે ડોક્ટર કલામ નો જન્મ ક્યાં થયો હતો તો કે રામેશ્વરમાં બરોબર રામેશ્વરમ ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 ડોક્ટર કલામ વોઝ ધ ડેથ ઓફ ઇન્ડિયા હવે શું કહે છે કે ડોક્ટર કલામ એ ભારતના કેટલામા પ્રેસિડેન્ટ હતા તો કે 11th પ્રેસિડેન્ટ ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 અલોંગ વિથ ધીસ હી વોઝ અ પછી તમને વાક્ય ક્યાંથી ડેશ કરીને આપ્યું છે બરોબર કારણ કે લીટી કરેલી આપી છે તો હવે તમારે ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5 આ બેમાં તમારે સેમ જ કરવાનું છે શું કરવાનું છે
કે તમને જેમ 9 8 કે છે કે along with this he was. હવે ત્યાંથી વાક્ય અધૂરું છે તો તમારે એ વાક્ય પૂરું કરવાનું છે. ક્યાંથી પૂરું કરવાનું છે તો કે પેરેગ્રાફમાંથી જોઈને પૂરું કરવાનું છે. જુઓ જો along with this એવું કે આપણે પેરેગ્રાફમાં લખેલું છે એવું કે સેન્ટેન્સ છે તો કે હા છે. જુઓ આપણા પેરેગ્રાફની બીજી લીટી ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ત્યાર પછી જુઓ along with this he was a professor author and aerospace scientist લખેલું છે તો તે વાક્ય આપણે અહીંયા પૂરું કર્યું. બરાબર આ રીતે પેરેગ્રાફમાંથી જોઈને આ વાક્ય જ્યાં ફૂલ સ્ટોપ નો આવે ત્યાં સુધી એ વાક્ય લખવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 નેમ ધ એવોર્ડ અચીવ બાય ડોક્ટર કલામ. હવે શું કહે છે કે ડોક્ટર કલામ ના એવોર્ડ એટલે જે એવોર્ડ મેળવ્યા હતા તેના નામ લખો. તો ડોક્ટર કલામે કયા કયા એવોર્ડ મળ્યા હતા તો કે ડોક્ટર કલામ હેડ અચીવ એવોર્ડ લાઈક ભારત રત્ન 1997 પદ્મ વિભૂષણ 1990 એન્ડ પદ્મ ભૂષણ ઇન 1981 આ ત્રણ પ્રકારના એવોર્ડ મેળવ્યા હતા અને આ ત્રણેય એવોર્ડના નામ આપણને પેરેગ્રાફમાં આપેલા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 જુઓ વેન ડીડ ડોક્ટર કલામ ગેટ ધ એવોર્ડ ઓફ ભારત રત્ન. હવે શું કહે છે કે ભારત રત્ન એવોર્ડ ડોક્ટર કલામને ક્યારે મળ્યો હતો તો કે ભારત રત્ન એવોર્ડ એ ડોક્ટર કલામને 1997 એટલે કે 1997 માં મળ્યો હતો. એટલે શું આવશે ઓપ્શન સી 1997. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 ડોક્ટર કલામ વોઝ ગિવન ધ એવોર્ડ ઓફ ડેથ ઇન ધ યર 1990. શું કહે છે કે ડોક્ટર કલામને 1990 માં કયો એવોર્ડ મળ્યો હતો તો કે પદ્મ વિભૂષણ 1990 માં પદ્મ વિભૂષણ નામનો એવોર્ડ મળ્યો હતો. એટલે શું આવશે ઓપ્શન બી પદ્મ વિભૂષણ. ત્યાર પછી 8મો ડોક્ટર કલામ વોઝ ગિવન ધ એવોર્ડ ઓફ પદ્મ વિભૂષણ ઇન ધ યર. હવે શું કહે છે કે પદ્મ ભૂષણ એવોર્ડ છે એ ડોક્ટર કલામને કયા યરમાં મળ્યો હતો કયા વર્ષમાં મળ્યો હતો તો કે ઓપ્શન ડી 1981 એટલે કે 1981 માં મળ્યો હતો. ત્યાર પછી 9મો હી વોઝ નોન એઝ. હવે શું કહે છે કે તે કયા નામે જાણીતા હતા તો કે ઓપ્શન ડી મિસાઇલ મેન તે મિસાઇલ મેન નામે જાણીતા હતા. ત્યાર પછી 10મો વિચ લાઇન ઓફ પેરેગ્રાફ ફોર્મ ધેટ ડોક્ટર કલામ હેડ અ ગ્રેટ કોન્ફિડન્સ ઓન ધ યોર્ક ઓફ ઇન્ડિયા. શું કહે છે કે ડોક્ટર કલામ જે યુવાન માણસો હતા જે યુવાન પર્સન હતા યુવાન વ્યક્તિઓને તેઓ એના આત્મવિશ્વાસ વધારવા માટે પેરેગ્રાફમાં તે કઈ લાઈન એરી આપેલી છે જે આપણે અહીંયા લખવાની છે. તો આપણા પેરેગ્રાફમાં યંગસ્ટર વિશેની આ લાઈન આપેલી હતી કે હી ઓલવેઝ એન્કરેજ્ડ યંગસ્ટર ઇન હિઝ સ્પીચ કે તેઓ પોતાના કે તેઓ હંમેશા યુવાન વ્યક્તિઓને સ્પીચ એટલે કે એની એનું વકૃત્વ એની વાચા એની બોલી આપીને તેઓ પ્રોત્સાહિત કરતા હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 27 રાઇટ એન એસે અબાઉટ માય ફેવરિટ ટીચર. શું કહે છે કે મારા પ્રિય શિક્ષક વિશે નિબંધ લખો. હવે એ તમારી આઈડિયલમાં લખેલો જ છે તો જુઓ હવે આપણે તેને સમજી લઈએ નિબંધને. નિબંધ ખાસ પાકો કરવાનો છે માય ફેવરિટ ટીચર. હવે જુઓ માય ફેવરિટ ટીચર ઇઝ હર્ષદ પટેલ. શું કહે છે કે મારા ફેવરિટ એટલે મારા મનપસંદ મને ગમતા ટીચર હર્ષદ પટેલ છે. હી ટીચિસ અસ ઇંગ્લિશ. શું કહે છે કે તે અમને અંગ્રેજી ભણાવે છે. ટીચિસ એટલે ભણાવવું તે અને અસ એટલે અમને તે અમને અંગ્રેજી ભણાવે છે. હિઝ ટીચિંગ ઇઝ સો ડિફરન્ટ ધેટ વી અન્ડરસ્ટેન્ડ ઇઝીલી. શું કહે છે કે તેઓ અમને જે ભણાવે છે એ થોડુંક અલગ છે પણ તે અમને જે ભણાવે છે એ અમને ઇઝીલી એટલે કે સરળતાથી અથવા તો એકદમ સહેલું લાગે છે. સહેલી સહેલાઈથી અમને સમજાઈ જાય છે. અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજાઈ જવું. હી ઓલવેઝ વેઇટ ફોર હિઝ પીરિયડ. શું કહે છે કે વી એટલે અમે ઓલવેઝ એટલે અમે
વેઇટ એટલે કે જ્ઞાન જોવી, હિસ પીરિયડ એટલે કે તેનો પીરિયડ, તેનો લેક્ચર અથવા તો તેનો ક્લાસ. બરાબર, શું કહે છે કે અમે હંમેશા તેના લેક્ચરની રાહ જોતા હોઈએ છીએ. હી ઇઝ વેરી ગુડ પર્સન, શું કહે છે કે તે ખૂબ જ સારા પર્સન એટલે વ્યક્તિ, તે ખૂબ જ સારા વ્યક્તિ છે. હી ટ્રીટ્સ ઓલ સ્ટુડન્ટ ઇક્વલી, શું કહે છે કે તે ટ્રીટ્સ એટલે વર્તુળ અને ગુડ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી અને ઇક્વલી એટલે સમાન રીતે, શું કહે છે કે તેઓ બધા સ્ટુડન્ટને સમાન રીતે વર્તતા હતા. હી ઇઝ સિમ્પલ મેન વિથ હાઈ થિંકિંગ, શું કહે છે કે તે સિમ્પલ મેન એટલે કે તે એકદમ સાદા માણસ હતા, તેની સાથે વિથ એટલે સાથે સાથે હાઈ થિંકિંગ એટલે કે તે ઘણી ઘણા ઉચ્ચ વિચાર ધરાવતા હતા. હી નોટ ઓનલી ટીચિસ બટ ઓલ્સો ઇન્સ્પાયર્સ અસ ટુ ડુ ગુડ થિંકિંગ એન્ડ વર્ક પ્રોપરલી, શું કહે છે કે તેઓ અમને ભણાવવા ઉપરાંત પણ, તેઓ ખાલી અમને ભણાવતા જ નહીં પરંતુ તે ભણાવવા ઉપરાંત, ઓલસો એટલે ઉપરાંત, ઇન્સ્પાયર્સ એટલે કે પ્રેરણા આપતી, અસ એટલે અમને, ગુડ થિંકિંગ એટલે કે સારા વિચારની, એન્ડ વર્ક પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે કામ કરવાની, શું કહે છે કે તેઓ માત્ર ભણાવતા જ નહીં પરંતુ પણ તે ઉપરાંત તેઓ અમને સારા વિચારની અને યોગ્ય રીતે વર્ક કરવાની એટલે કે યોગ્ય રીતે કામ કરવાની પ્રેરણા પણ આપતા. ઓલ સ્ટુડન્ટ એન્ડ અધર ટીચર્સ રિસ્પેક્ટ હિમ, શું કહે છે કે ઓલ સ્ટુડન્ટ એટલે કે બધા વિદ્યાર્થીઓ એન્ડ એટલે અને અધર ટીચર્સ એટલે કે બીજા અન્ય શિક્ષકો રિસ્પેક્ટ એટલે કે આદર, હિમ એટલે તેનો, બરાબર, શું કહે છે કે બધા સ્ટુડન્ટ એટલે કે બધા વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો પણ તેનો આદર કરતા. હી ટેક્સ કેર ઓફ અસ એન્ડ ગાઈડ્સ અસ ઇન મેની વેઝ, શું કહે છે કે હી ટેક્સ કેર એટલે કે તેઓ ધ્યાન રાખવાનું કે તેઓ અમારું ધ્યાન રાખતા, એન્ડ ગાઈડ્સ એટલે કે નિર્દેશ, તેઓ અમને નિર્દેશ કરતા, ઇન મેની વેઝ એટલે કે ઘણા રસ્તાઓ, બરાબર, ઘણા રસ્તા તો ઘણી તરફથી તેઓ અમારું ધ્યાન રાખતા, તેઓ અમારી સંભાળ કરતા અને તે માટેના ઘણા વેઝ એટલે ઘણા રસ્તાઓનો તેઓ નિર્દેશ કરતા. હી ઇઝ વેરી હેલ્પિંગ બાય નેચર, હવે શું કહે છે કે હી ઇઝ વેરી હેલ્પિંગ, હેલ્પિંગ એટલે મધર અને નેચર એટલે સ્વભાવ, હવે તેનો સ્વભાવ ખૂબ જ મદદનીશ એટલે કે એકદમ મદદ કરવાનો છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ લાઈક હિમ એન્ડ રિસ્પેક્ટ હિમ, શું કહે છે કે બધા વિદ્યાર્થીઓ, ઓલ ધ સ્ટુડન્ટ્સ એટલે કે બધા વિદ્યાર્થીઓને તે ગમતા અને તેનો આદર કરતા, રિસ્પેક્ટ હિમ એટલે કે તેનો આદર કરતા. હી ઇઝ ઇંગ્લિશ ટીચર બટ હી ઓલસો લવ્સ ગુજરાતી વેરી મચ, શું કહે છે કે તેઓ અંગ્રેજીના ટીચર હતા પણ તેને હંમેશા ગુજરાતી ખૂબ જ ગમતું. હિઝ હોબી ઇઝ રીડિંગ, હિઝ હોબી એટલે કે તેની હોબી, હોબી એટલે શોખ, તેનો શોખ રીડિંગ કરવાનો એટલે કે વાંચન કરવાનો છે. હી રેગ્યુલરલી વિઝિટ ધ લાઇબ્રેરી એટલે કે તે રેગ્યુલરલી એટલે દરરોજ, વિઝિટ એટલે મુલાકાત અને લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયની, તેઓ દરરોજ પુસ્તકાલયની મુલાકાત લેતા. હી ઓલવેઝ એડવાઇઝ ધ સ્ટુડન્ટ્સ ટુ રીડ ગુડ બુક્સ, શું કહે છે કે હી ઓલવેઝ એટલે કે તે હંમેશા, એડવાઇઝ એટલે કે સલાહ આપતા, ધ સ્ટુડન્ટ્સ એટલે કે તે વિદ્યાર્થીઓને હંમેશા સલાહ આપતા, ટુ રીડ ગુડ બુક્સ એટલે કે સારી બુક વાંચવાની સલાહ આપતા. રિયલી હી ઇઝ નોટ જસ્ટ અ ગુડ ટીચર બટ અ ગ્રેટ ટીચર, શું કહે છે કે રિયલી એટલે કે ખરેખર, હી ઇઝ નોટ જસ્ટ અ ગુડ ટીચર એટલે કે તે માત્ર સારા ટીચર જ નહીં બટ એટલે પણ તે ગ્રેટ ટીચર એટલે કે પણ તે મહાન ટીચર છે, શું કહે છે કે ખરેખર તે સારા ટીચરની સાથે એટલે કે સારા ટીચર પણ નહીં, હા સારા ટીચર પણ નહીં અને તેઓ ઘણા મહાન ટીચર છે.